હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આસપાસ એટલે કે પર્યાવરણ, ધોરણ 5, પાઠ 9, ચઢીએ ઊંચા ચઢાણ, એમાં આપણે પાઠ 9માં પાર્ટ 2 જોઈએ. આપણે ચાલુ કર્યું હતું કે એક મેડમ છે, એની બધી વાત કરે છે, બરાબર છે? આ વાત છે, છેલ્લે આપણે વાત કરી હતી 10 ફેબ્રુઆરીની, હવે વાત છે 14 ફેબ્રુઆરીની, બરાબર છે? એ બધા આખું જૂથ નંબર 7 છે, એ મેડમ એમના નાયક છે, કેન્દ્ર વિદ્યાલયના શિક્ષક છે, બરાબર છે? 1984ની વાત છે. એક રમૂજી બનાવ, રમૂજી બનાવ એટલે મજાક કરી નાખી છે એના જૂથના એક વ્યક્તિએ. જોઈ શું કરી છે. સાંજ હતી, ખાનડોંબીને ભૂખ લાગી હતી. જે મેડમ વાત કરી ને કે એમાં એક મિઝોરમની એક છોકરી હતી ખાનડોંબી, મારે એની સાથે વાત નથી થઈ, એમાં દુઃખ હતું. ખાનડોંબીએ ભૂખ લાગી હતી, અમારી પાસે કંઈ ખાવાનું નહોતું. શું કહે છે એ મેડમ કે એ ખાનડોંબીને ભૂખ લાગી પણ અમારી પાસે કશું જ ખાવાનું હતું નહીં. તે વાળ કૂદીને ખેતરમાં ગઈ, તેણે ઝડપથી બે મોટી કાકડી તોડીને પાછી આવી. એ ખાનડોંબી હતી, વાળ કૂદીને ખેતર એમાં ગઈ અને બે મોટી કાકડી તોડાવી અને પાછી કૂદીને આવતી રહી. તરત જ એક સ્ત્રી પાછળથી આવી અને તેને તેની બેગથી પકડી, આમ બેગ પીગળી, પાછી એની પકડી હતી ખાનડોંબીને. તે ખાનડોંબીને પોતાની ભાષામાં કંઈક કહેવા લાગે એટલે ગુસ્સે થવા લાગી. શું કીધું છે, કાંઈ શું કામ નહીં આવ્યા, કેમ કાકડી તોડી, એક સજાડ એવું બધું કીધું હશે. અમે તે શું કહી રહી છે તે સમજી શકતા નહોતા. ખાનડોંબી તેને મીજો ભાષામાં કહી દે, ખાનડોંબી પણ કહી સમજી શકતા જ નહોતા, એ મીજો જ ભાષા બોલતા હતા, બરાબર છે? છોકરી, અરે શું કહે છે ઓલા બેન, અહીં શું કરો છો, શું કરવા આવ્યા છો, આવું બધું સમજવાનો પ્રયત્ન કરતી હતી જે અમે પણ સમજી શકતા ન હતા. એ ખાનડોંબી પણ પ્રયત્ન કરતી, પણ શું કહે છે મેડમ, અમે પણ સમજી શકતા ન હતા. મેં હિન્દીમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો, મેડમ કહે છે, પરંતુ બંનેમાંથી એક પણ ભાષા તે સ્ત્રી સમજતી જ ન હતી. અંતે મેં મારા હાથ માફી માંગવા જોડ્યા. એ ખાનડોંબી મીજો ભાષા બોલતી, મેડમ જે બોલતા હતા હિન્દીમાં એ પણ બેન સમજી નહોતો શકતા. ઓલા કાકડીના ઓલા ખેતરના માલિક હશે, શું કહ્યું છે, લઈને બે હાથ જોડી અને માફી માગી લીધી, જેથી ઓલા બેન સમજી ગયા અને જવા દીધા. એટલા અમારું જૂથ ખૂબ જ દૂર જતું રહ્યું. એ બે અહીંયા રહી ગયા, મેડમ અને ખાનડોંબી. એટલા મારું જૂથ 7 નંબર હતું, ખૂબ જ એટલે ખૂબ જ દૂર જતું રહ્યું. અંધારું થઈ ગયું હતું, મને લાગ્યું અમે રસ્તો ભૂલી ગયા છીએ. મેડમ કહે છે, શું કહે છે, અંધારું થઈ ગયું, અમને લાગ્યું હવે અમે રસ્તો ભૂલી ગયા છીએ, અમે બંને પાછળ રહી ગયા છીએ. હવે અમે સાચે ડરી રહ્યા હતા અને અમારી બેટરીથી પણ રસ્તો જોઈ શકતા નહોતી. બેટરી હોય ને એનાથી પણ રસ્તો કંઈ જોઈ શકતા નહોતા, શોધી શકતા ન હતા. ઠંડી હોવા છતાં મને પરસેવો થવા લાગ્યો. મેડમ કહે છે, ડરના મારે, હો બીકના મારે, કે પણ ઠંડી એટલી હતી ને તોય મને પરસેવો થતો હતો. મેં ખાનડોંબીનો હાથ જોરથી પકડી રાખ્યો, મેં મોઢેથી બૂમ પાડી, તમે બધા ક્યાં છો. ખાનડોંબીનો હાથ પકડી અને મેડમ બૂમ પાડી બધાને, જૂથ સાથે, તમે બધા ક્યાં છો, મોટે મોઢેથી બૂમ પાડવા લાગી, બરાબર છે? તમે મને સાંભળી શકો છો, પર્વતમાં મારા અવાજના પડઘા પડતા હતા. શું કહે છે મેડમ જૂથ સાથે, તમે મને સાંભળી શકો છો, એ બધા પડઘા અહીંયા પર્વતોમાં પડતા હતા. અમે બંને મોટેથી અમારી સિસોટી વગાડવા લાગ્યા અને અમારી બેટરીનો પ્રકાશ ફેંકવા લાગ્યા. કદાચ જૂથને ખબર પડી કે અમે ખોવાઈ ગયા છીએ. શું કહે છે, બેટરીનો પ્રકાશ ફેલાવા લાગ્યા, મોટે મોટે બૂમ પાડે એમ, જેથી કંઈ જૂથ સાથને ખબર પડે, કંઈ કોઈ પણ જૂથને ખબર પડે કે આ બંને ભૂલા પડી ગયા છીએ. અમે દૂરથી સિસોટીનો અવાજ સાંભળ્યો અને સંકેત સમજાઈ ગયો. અમે એકબીજાનો હાથ જોરથી પકડ્યો અને રાહ જોવા લાગીએ. શું કહે છે, અમે દૂરથી સિસોટીનો અવાજ સાંભળ્યો, બીજા જૂથના નાયકો એક જૂથ હોય ને વગાડ્યું, અમે બંને એકબીજાનો હાથ પકડી લીધો અને એકબીજાની રાહ જોવા લાગ્યા. બીજા આવે ને એની, ખાનડોંબીને લાગ્યું કે અમારે વાત ચાલુ રાખવી જોઈએ. કોને, ખાનડોંબીને લાગ્યું કે વાત ચાલુ રાખી, જેથી કરીને આપણો અવાજ સાંભળી, આપણી શબ્દ સાંભળી, આપણો શું કહેવાય અવાજ ઓળખી અને આપણી પાસે આવે. પણ તેણે બીજો ભાષામાં ગીત ગાવાનું ચાલુ કર્યું, કારણ ખાનડોંબી કંઈક તો કરવું ને, એને બીજો પછી ગીત ચાલુ કર્યું. થોડા સમય પછી અમે જૂથના સભ્યોને અમારી તરફ આવતા જોઈએ અને અંતે અમે ફરી જૂથ સાથે હતા. એને ગીત ગાવા ચાલુ જ રાખેલું, જૂથ એની પાસે આવી ગયું અને અંતે એ જૂથ સાથે પાછા મળી ગયા. જો આપણે જોયું આવું, તમારા વર્ગમાં કોઈ એવું છે કે જેની ભાષા તમને સમજાતી નથી અથવા તો તે તમારી ભાષા સમજતા નથી, તમે આ સ્થિતિમાં શું કરશો? આપણે મોસ્ટ ઓફ એવું નથી, આપણે ગુજરાત રાજ્યમાં મોસ્ટ ઓફ ગુજરાતી જ ભાષા બોલાય છે. ગુજરાત રાજ્ય વટો તો હિન્દી ભાષા મોસ્ટ ઓફ બધા સમજે છે બીજા પણ રાજ્યમાં. એટલે કે આપણી સ્કૂલમાં આપણી વર્ગમાં એવું કાંઈ નથી કે કોઈ વ્યક્તિ સમજી શકતું નથી. તો એમ કે છે, બરાબર છે, આ એક પોઈન્ટમાં કે તમે અલગ પડી કે શું કરો. તો ખાનડોંબી જેમ ગીત ગાવાનું છે, બાકી આપણે ભજન ગાવાના જ્યારે આપણે જાશું તો એવું કંઈક આપણે કરશું, બરાબર છે? હવે જોઈએ, એ 14 ફેબ્રુઆરી નથી, આ છે 15 ફેબ્રુઆરી 1984. એક ખાસ મહેમાન, રાત્રિ ભોજન બાદ અમે ખાસ મહેમાન બચેન્દ્રી પાલને મળ્યા. બચેન્દ્રી પાલ સ્ત્રી છે, જો સાંભળજો. તે હમણાં જ માઉન્ટ એવરેસ્ટ ચઢવાની ટુકડીમાં પસંદગી પામે છે, માઉન્ટ એવરેસ્ટ ચઢવામાં છે, એની પસંદગી થઈ છે. તેઓ બ્રિગેડિયર જ્ઞાનસિંહના આશીર્વાદ લેવા આવ્યા હતા, એના ગુરુ હતા, એટલે એને પગે લાગ્યા હતા અને આશીર્વાદ લેવા આવ્યા હતા. તે સાંજ ખુશીની હતી, અમે ગીતો ગાતા હતા અને બચેન્દ્રી પણ અમારી સાથે પ્રખ્યાત પહાડી ગીત, બેડું પાકો, બારામાસા, કફલ પાકો, ચેતા, મેરી છેલ્લા ગાવામાં અને તેના પર નૃત્ય કરવામાં જોડાયા. તે સમયે અમને ખબર ન હતી કે બચેન્દ્રી પાલ ભારતની માઉન્ટ એવરેસ્ટ ચઢવાવાળી પ્રથમ મહિલા બનશે અને ઇતિહાસનું સર્જન કરશે. શું કહે છે, અમે બધા ગીતો ગાતા હતા, બચેન્દ્રી પાલ આ પ્રકારના બધા ગીતો ગાતા હતા, બરાબર છે? એ સમયે અમને ખબર નહોતી કે આ બચેન્દ્રી પાલ
આમાં સિલેક્શન તો થયું છે કે એ બરાબર છે ભારતની માઉન્ટ એવરેસ્ટ ચડવાવાળી પ્રથમ મહિલા બનશે અને ઇતિહાસનું સર્જન કરશે એવું મેડમને કે કોઈ જૂથ સાથને કોઈને ખબર નહોતી તો પછી ખબર હતી. ચલો બરફમાં છાવણી ફેબ્રુઆરી 18ની વાત છે બરાબર. બરફનું છવાયેલું છે ને એમાં એને છાવણી તૈયાર કરી. જો મેં કીધું હતું ને કાદો કીચડમાં રહેવું પડે, પહાડી વિસ્તારમાં રહેવું પડે, ઉચક નીચર ખરબચમાં રહેવું પડે, બરફમાં રહેવું પડે, બરફમાં છાવણી બાંધવામાં આવી. અમે 2134 મીટરની ઊંચાઈ ઊભા હતા. અમારે રાત્રિ અહીં વિતાવવાની હતી, રાત અહીંયા રોકાવાની હતી. દરેક જણ તંબુ બાંધવામાં વ્યસ્ત હતા. ગમે તે વ્યક્તિ હોય તંબુ બાંધવામાં, છાવણી બાંધવામાં વ્યસ્ત હતા. સૌ સૌના કામમાં અમે તંબુ માટે અને પાથરવા માટે બે પડની પ્લાસ્ટિક ચાદરનો ઉપયોગ કર્યો અને ખિલ્લાઓ મારી તંબુ લગાવવા લાગ્યા. શું કહે છે, બે પડની આખી પ્લાસ્ટિકનું હોય ચાદર બાંધવામાં ટ્રાય કરી, ચાદરનો ઉપયોગ કર્યો, ખિલ્લાવા માર્યા અને તંબુ લગાવ્યા. જેમ જેમ અમે એક બાજુથી તેને બાંધતા તરત જ બીજી બાજુથી પવન તેને ઉડાડી દેતો. પવન હોય ને ફૂલ, વિચાર કરો બરફની છાવણી હોય અહીંયા બંધ બરફનો વિસ્તાર હોય કેટલો ઠંડો પવન હોય, એક બાજુ બાંધી જાય અહીં બાંધતા જાય આખો ઠંડો પવન બધું ઉડાડી દે, બરાબર છે. અમે તંબુ બાંધી શક્યા, ખૂબ જ ખેંચતાણ પછી અમે તંબુ બાંધી શક્યા અને પછી અમે તંબુની આસપાસ ખાડો ખોદી. શું કહે છે, અમે ખૂબ જ ખેંચતાણ એકબીજા બધે ખેંચ્યું, ધ્યાન રાખ્યું, માન માન મહામેળ તંબુ બાંધ્યો અને એની આસપાસ ખાડા ખોદીએ જેથી કરીને ખાડો હોય ને તો તંબુ જડ દઈને પવન ઉડાડે નહીં. તમે જોજો એ ખાડામાં પવન પૂરે છે. અમને ખૂબ ખૂબ ભૂખ લાગી, અમે ચૂલો બનાવી રાંધવા માટે લાકડા પથ્થરો અન્ય સામગ્રી જોતી હોય શોધ્યા. જમ્યા પછી છાવણીની આસપાસનો કચરો ભેગો કરી બેગમાં ભર્યો. ઝડપથી અમે અમારી સુવાની બેગમાં ગયા અને હું તેમાં સૂઈ શકીશ કે નહીં તેના વિશે ચોક્કસ ન હતી. શું કીધું, પહેલી વસ્તુ જમ્યા, આજુબાજુ કચરો ભેગો કર્યો. એક ખાસ, જો એ વ્યક્તિ પર્વત ચડવા જાય છે બરાબર કે માઉન્ટ એવરેસ્ટ ચડવા જાય છે, કોઈ પર્વત ચડવા જાય છે, એક્સ વાય ઝેડ, ત્યાં કચરો કરવો નહીં. આપણું વાતાવરણ કે પર્યાવરણ, જો આપણા પુસ્તક નામ જ છે પર્યાવરણ, બરાબર છે, એટલે કચરો કોણ જેથી કરીને વાતાવરણ ખરાબ થાય ને એને કચરો ભરતી દો. અને એ મેડમ પોતાની છાવણીમાં સૂવા ગયા, વિચારતા હતા હું સૂઈ શકીશ કે નહીં તેના વિશે ચોક્કસ ન હતી. એ કહી નહોતા શકતા કે હું સૂઈ જઈશ કે નહીં, તે આરામદાયક હશે કે નહીં, શું તેમાં ઠંડી નહીં લાગે. પરંતુ તે બે એક મુલાયમ પીછાઓથી ભરેલી હતી જે અમને ગરમ રહેવા મદદ કરે. મુલાયમ પીછા હોય ને એનથી હતી, અમને ટૂંકમાં હૂફ આપે એમ, ઠંડીના કારણે ગરમ હૂફ આપે એવી હતી. અમે બધા ખૂબ જ થાકી ગયા હતા એટલે પડતા વેત અમે સૂઈ ગયા. બધા ખૂબ જ થાકી ગયા હતા, પડતા શું થયું, સીધા બધા સૂઈ ગયા. સવારે અમે ઉઠ્યા અને જોયું તો બરફ પડતો હતો. સફેદ મુલાયમ બરફની પતરીઓ નરમાશથી પડતી હતી. બરફની પતરીઓ પાતળી પાતળી, જેમ વરસાદ પડે ને એમ બરફનો કાયદેસર વરસાદ થાય, પછી થોડો કેવો તડકો નીકળે ને તેનું આખું પાણી થઈ જાય. એટલે કે 12 વર્ષ વહેતી નદી હોય ને એ બરફના કારણે જ વહેતી નદી હોય, બરાબર. વાહ કેટલું સુંદર, એટલે શું કહે છે મેડમ, વાહ કેટલું સુંદર છે. છોડ, વૃક્ષો, ઘાસ, પર્વતો બધું સફેદ દેખાતું હતું. બધા ઉપર પડે બધું શું દેખાય, સફેદ. તો આ રીતના એ છાવણીના લોકો છે, બરાબર છે. અમારે 2700 મીટરની ઊંચાઈએ ચઢવાનું હતું ઉપર, 2700 મીટરની ઊંચાઈ ચઢવાનું હતું. અમે લાકડીની મદદથી બરફમાં સાવધાનીપૂર્વક ચાલતા હતા. લાકડીની મદદ હોય ને એમાં ખોટતું જવાનું, કે જ્યાં વધારે ન ખાડો ને ત્યાં પગ દેવાનો. તે ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું કારણ કે અમે લપસતા જતા હતા. તેમ છતાં પણ બપોરે અમે બરફથી છવાયેલા પર્વતો પર પહોંચ્યા. મુશ્કેલ હતું, બીક લાગતી હતી, છતાં શું કહે છે, અમે બરફથી છવાયેલા પર્વતો પર બપોર સુધીમાં પહોંચી ગયા. અમે એકબીજા ઉપર બરફના ગોળા બનાવી ફેંકવાની ને બરફનો માણસ બનાવવાની મજા માણી. જાય આ બરફનો માણસ બનાવેલો છે, બરાબર છે. એ રીતના બરફનો માણસ બનાવવાની મજા માણી, એકબીજા પર ગોળા ફેંકવાની ખૂબ જ, એટલે ખૂબ જ મજા માણી. હવે છે 21 ફેબ્રુઆરી 1984 દિવસ, છાવણીનો છેલ્લો દિવસ. અમે કેમ્પ ફાયરની તૈયારી કરતા હતા. દરેક જૂથે કાર્યક્રમ રજૂ કર્યા. અમે કેમ્પ ફાયરમાં જોક્સ પર હસીને, ખાઈને, ગાઈને તેમજ નૃત્ય કરીને મજા માણતા હતા. હવે કેમ્પ ફાયર, મધ્ય રાત્રિ હોય છે, અડધી રાત્રિ હોય છે, એટલે ટૂંકમાં 9-10 વાગ્યા હોય છે, વચ્ચે છે ને આખે આખો આગનું બનાવવામાં આવે છે ને ફરતે બેસે ને કેમ્પ ફાયર કહેવામાં આવે છે. આવું બધું કરતા હતા, બરાબર છે. મધ્યરાત્રિ થઈ, બ્રિગેડિયર જ્ઞાનસિંહ ઊભા થયા અને મને બોલાય. મેં વિચાર્યું અરે હવે મેં શું કર્યું. મધ્યરાત્રિ થઈ, કાર્યક્રમ ચાલુ હતો, કોઈ નાસ્તો કરે, કોઈ ગીત ગાય, કોઈ જોક્સ કરે, કોઈ ડાન્સ કરે, એમાં બ્રિગેડિયર જ્ઞાનસિંહ મને બોલાવી. મેડમ વિચારે અરે હવે મેં શું કર્યું, હવે મને કેમ બોલાવી હશે, બરાબર છે. પરંતુ જ્યારે સાહેબે મારું નામ સૌથી સારા પ્રદર્શન માટે જાહેર કર્યું, શું કીધું સરે, એનું નામ સૌથી સારા પ્રદર્શન માટે જાહેર કર્યું, શું હું સ્થિર ઊભી જ રહી ગઈ. તેમણે મને આશીર્વાદ આપ્યા અને મારા ગાલ પર ખુશીના આંસુ આવવા લાગ્યા. જ્ઞાનસિંહ બ્રિગેડિયરિયા એ મેડમને આશીર્વાદ આપ્યા, એ મેડમના ગાલ ઉપર ખુશીના આંસુ આવવા લાગ્યા. શેના આંસુ આવવા લાગ્યા, ખુશીના આંસુ આવવા લાગ્યા. એક સેકન્ડ કરો તો ઉપર મેડમ, ખુશીના આંસુ આવવા લાગે. જો આ રીતના છે પર્વતારોહકનું, બરાબર છે. વિચાર કરો તમારા માટે તંબુની આજુબાજુ ખાડો કેમ ખોદવામાં આવ્યો હશે. મેં કીધું ને એ રીતના પવન આવે તો તંબુ ઉડી ન જાય એટલા માટે. હવે ધ્યાન રાખો, આખી એ પૂરી થઈ ગઈ. એ જે મેડમ હતા ને એને એના વખાણ કર્યા કે તમે જૂથ સાત નાયકના, તમે જૂથ સાત નાયકના નાયક હતા, બરાબર છે. તો શું કામ એને કીધું છે, સાંભળો.
શિક્ષક માટે એટલે કે વિદ્યાર્થીને પણ જાણ છે. આ ડાયરીના પાના સંગીતા અરોરાના હકીકતમાં થયેલા અનુભવો પર આધારિત છે. સંગીતા અરોરા નામના વ્યક્તિ હતી અને હકીકત થયેલી છે. તે શાલીમાર બાગ દિલ્હી કેન્દ્રીય વિદ્યાલયમાં ભણાવે છે અને આ પર્યાવરણની ચોપડીના લેખકોમાંના એક છે. આજે છે ને સંગીતા અરોરા એ હાલ અત્યારે ક્યાં ભણાવે છે? તો કે શાલીમાર બાગ દિલ્હી કેન્દ્રીય વિદ્યાલયમાં ભણાવે છે એ પોતે મેડમ, બરાબર છે. અને એને હકીકત થયેલી છે અને આ પર્યાવરણની ચોપડીના લેખકોમાંના એ પોતે એક છે. મેં કીધું ને છેલ્લે કોણ છે આપણે જોઈ પોતે છે. હવે છે પર્વતની ટોચ પર એકલા, જાણવા જેવું છે ખાસ, બરાબર છે. પર્વત ટોચ પર એકલા, ખાસ ધ્યાન આપજો. પર્વતોમાં રહેતી 12 વર્ષની છોકરી શાળાની પિકનિકમાં બહાર આવી. એ જ આપણે સંગીતારોની વાત કરી, આખે આખો પાઠ એના ઉપર આધારિત હતો. એને હકીકત થઈ હતી એ પાઠિયા પૂરો, બરાબર. એક કહાની છે, સાંભળજો. 12 વર્ષની છોકરી શાળાની પિકનિકમાં બહાર આવી. તેણે તેના મિત્રો સાથે 4000 મીટર પર્વતની ટેકરી પર ચઢાણ કર્યું. મિત્રો સાથે, કોઈ ફ્રેન્ડ સર્કલ હોય, બરાબર, સાથે ચાલે પર્વતની ટેકરી પર ચઢાણ કર્યું એટલે ચડી ગયા. છોકરીઓએ આ સાહસ મજા માટે કરી. જલ્દી અંધારું થઈ ગયું અને તેઓ નીચે આવી શક્યા નહીં. શું કહ્યું? એના મોજ માટે કર્યું. જલ્દી અંધારું થઈ ગયું, નીચે આવી શક્યા નહીં. તે ઠંડી અને ડરામણી રાત હતી. રાત આખી બીક લાગી, ઠંડી ફૂલ હતી અને અંધારું ફૂલ, તો ડરામણી, ડર લાગેલી. તેઓ કોઈ પણ ખોરાક વગર એકલા હતા અને તે લાંબી રાત્રિ હતી. આ બજેન્દ્રીપાલ જોડે બન્યું હતું જ્યારે તે નાની છોકરી હતી. વિચાર કરો, આખીની વાત છે. એકલા હતા, લાંબી મોટી રાત્રિ હતી અને બજેન્દ્રીપાલ જોડે બન્યું ત્યારે છોકરી નાની હતી. બજેન્દ્રીપાલ બેચેન્દ્રીપાલ ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારના નાગોરી ગામમાં મોટા થયા હતા. મોટા થયા પછી જ્યારે તે નહેરુ પર્વતારોહણ સંસ્થામાં જોડે ત્યારે તેમના માર્ગદર્શક બ્રિગેડિયર જ્ઞાનસિંહ હતા. તેમણે તેમની તાલીમ સારી રીતે લીધી. તેમણે 1984માં મહિલા પર્વતારોહણ અભ્યાસક્રમમાં મહિલાઓને તાલીમ આપવાનું ચાલુ કર્યું. બેચેન્દ્રી માઉન્ટ એવરેસ્ટ ચઢાણ ટુકડીના સભ્ય તરીકે પસંદગી પામ્યું. જે ઓલા સંગીતા મેડમને મળ્યા હતા એ આ બેચેન્દ્રીપાલ, બરાબર છે. હવે એમાં છે બરફનું તોફાન. 18 સભ્યોની ટીમમાં 7 મહિલાઓ હતી, બરાબર છે. ટીમ હતી 7 મહિલાઓ. 15 મેની રાત્રે આખી ટીમ 7300 મીટરની ઊંચાઈ ચડી થાકી હતી. ટીમે તેમના તંબુ બાંધી અને સૂઈ ગયા. મધ્યરાત્રિની આસપાસ તેઓએ મોટો ધડાકો સાંભળ્યો, પછી પછડાટનો અવાજ સાંભળ્યો. એક ધડાકો ધૂમ દેવાનો થયો, પછી પછડાકો પડ્યું ને એવું સાંભળ્યું. તેઓ જાગે તે પહેલાં તંબુ ઉડી ગયા અને કંઈક ખૂબ ભારે તેમણે અથડાયું. તે ખૂબ જ ભયંકર બરફનું તોફાન હતું. તંબુ ઉડી ગયા અને જોયું તો આખું બરફનું ભયંકર તોફાન હતું. બરફ પડવા લાગી ગયો અને ફૂલ પવન. બેચેન્દ્રી બરફમાં લગભગ આખી દટા ગઈ હતી. તેને માથામાં ઈજા થઈ હતી. ટીમના અન્ય સભ્યોને પણ ઈજા થઈ હતી. બીજાઓએ બરફની લાકડી અને કુહાડીથી બરફ ખોદી બધાને બહાર કાઢી. બેચેન્દ્રી પાલ પોતે દટા ગઈ હતી, માથામાં ઈજા થઈ. બીજા પણ વ્યક્તિઓને ઈજા થઈ હતી. બાકીના બધા ટીમના સભ્યો છાવણીમાં પાછા આવ્યા, પરંતુ બેચેન્દ્રી આગળ વધી, ધીમે ધીમે પહાડી તરફ ચઢી. બેચેન્દ્રીએ 8600 મીટર ઊંચો માઉન્ટ એવરેસ્ટ છે, નેપાલમાં સાગરમાથા કહેવાય છે, વિચાર કરજો. એને વાગ્યું હતું, બરફમાં દટાઈ ગઈ હતી, છતાં અને બેચેન્દ્રી એમાંથી બહાર નીકળી. બેચેન્દ્રી પાલે 8600 મીટર ઊંચો માઉન્ટ એવરેસ્ટ જે નેપાલમાં સાગરમાથા કહેવાય છે ત્યાં 23 મેના બપોર 1:07 પગ મૂક્યો. 23 મેના રોજ બપોર 1:07 પગ મૂક્યો હતો, ક્યાં તે પહોંચી ગયા હતા. તેમની સાથે ટીમના બીજા સભ્ય પણ હતા, જે એક જ સમયે પહાડની ટોચ પર 2 જણા ઊભા રહી શકે તેમ ન હતું. બીજાય હતા પણ એક જ પહાડની ટોચ પર 2 જણા ઊભા રહી શકે નહોતા. એક જ હતી બેચેન્દ્રી પાલ. કોઈ સરકે તો તેઓ 1000 ફૂટ નીચે આવે, એથી કોઈ સર્કલ પડી જાય, લપચી જાય, એટલે 1000 કિલોમીટર ખાઈમાં છતા રહે. બેચેન્દ્રીને તેના સાથીએ બરફમાં ખાડો કર્યો અને કુહાડી સ્થિર બરફમાં ખોડી દીધી અને તેનો કડીની જેમ ઉપયોગ કર્યો. શું કીધું? આખો જે ખાડો હતો એમાં આખી એક લાકડી ખોચી દીધી, બરાબર, સ્થિર બરફમાં, અને તેને કડીની જેમ ઉપયોગ કર્યો. જે કડી હોય ને આપણે નદીમાં તરવા માટે દોરડું બાંધી, કડીને જેવી લાકડીનો ઉપયોગ કર્યો. તેઓએ પોતાને દોરડા સાથે બાંધ્યા. કોને? વેચેન્દ્રી પાલન એના મિત્રએ. ત્યારબાદ તેઓ બંને ત્યાં ઊભા રહી શક્યા. તે ઠંડીથી ધ્રુજતા હતા, પરંતુ સફળ થયાની હૂંફ અનુભવતા હતા. ઠંડીથી ધ્રુજતા હતા પણ સફળ થયા ને, કે છેક સુધી 8600 કિલોમીટર માઉન્ટ એવરેસ્ટ ચડી ગયા, જે નેપાળમાં સાગર મથા તરીકે ઓળખાય છે, એની ઉત્સાહ હતો. તેમણે તેમનું માથું નમાવ્યું, ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. એ શું ભાઈ, ભારત દેશ તું કહેવાય ને, ગમે તો એ આખે આખો નમાવ્યો અને આપણો રાષ્ટ્રધ્વજ ભારતનો તિરંગો લહેરાવ્યો અને ફોટોગ્રાફ લીધા. તેમણે દુનિયાની સૌથી ઊંચી પહાડી પર 43 મિનિટ વિતાવી. કોને? બેચેન્દ્રી પાલે. શું કહે છે? દુનિયા એટલે કે વિશ્વની સૌથી ઊંચી પહાડી હતી એને 43 મિનિટ ઓછામાં ઓછી વિતાવી. બેચેન્દ્રી પાલ માઉન્ટ એવરેસ્ટ ટોચ પર ચઢનાર પ્રથમ ભારતીય મહિલા અને દુનિયાની 5મી મહિલા હતી. ભારત દેશની સૌથી પહેલી મહિલા અને દુનિયાની 5મી મહિલા હતી. આ પાઠ 9 ચડીએ ઊંચા ચઢાણ, પાઠ 2 પાઠ પૂરો અસ્તો.